नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत एनी अंदर छठू काव्य जे छे ये आपणू चालू हतु। एनी अंदर 5 श्लोक छे, एमां 3 श्लोकनो आपणे भाषांतर जोयुं, चौथा अने पांचमानुं आपणे आ विडियोनी अंदर जोईशुं। तो एनी अंदर चौथो श्लोक छे तमारो, एनुं भाषांतर आपणे जोईए कि एनी अंदर शुं कहेवा मांगे छे। तो चौथो श्लोक छे कि गुरुणी भाषांसी विहाग तूर्णम तनुनी लाक्षार सर्जितानी सुगंधी काला गुरुधु पितानी धते जनह काममदा लसांग ग। तो आनी अंदर आपणे भाषांतर जोईए तो सौथी पहेला आ श्लोकनी अंदर जे छेल्ली लीटी छे एनो छेल्लो शब्द एटले के काममदा लसांगा, एनो मतलब शू थाय छे के प्रेमना आवेगथी आळसू शरीरवाळा लोको। अहींया मैं तमने नीचे आखा श्लोकनुं भाषांतर आपेलुं छे, एनो काममदा लसांगनो शब्दार्थनो अर्थ छे प्रेमना आवेगथी आळसू શરીરવાળા લોકો। આપણે શ્લોકમાં શરૂઆતથી ભાષાંતર નહીં જોઈએ, ક્યાંથી જોઈશું? છેલ્લેથી, છેલ્લો જે શબ્દ છે એનું પહેલાં ભાષાંતર જોઈશું। ત્યાર પછી હવે આપણે પહેલેથી જોઈએ તો કે ગુરુણી વાસાંસી, ગુરુણી વાસાંસી એટલે એનો મતલબ શું થાય છે કે જાડા વસ્ત્રો અથવા તો ભારે વસ્ત્રો। વિહાગ તૂર્ણમ, એમાં સૌથી પહેલાં આપણે તૂર્ણમનું ભાષાંતર જોઈશું। તૂર્ણમ, તૂર્ણમ એટલે જલ્દી, અને વિહાય એટલે ત્યજીને, બરાબર? જાડા ભારે વસ્ત્રો જલ્દી ત્યજીને। અહીંયા સુધીનું આપણે ફરીથી ભાષાંતર જોઈએ તો સૌથી પહેલાં આ શબ્દાર્થનું ભાષાંતર એનું શું થાય છે તો કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો। પછી ગુરુણી વાસાંસી એટલે જાડા અથવા તો ભારે વસ્ત્રો, તૂર્ણમ એટલે જલ્દી, અને વિહાગ એટલે ત્યજીને એટલે કે જલ્દી ત્યજીને। અહીંયા સુધીનું જોઈ લીધું, ત્યાર પછી આવે છે તનુની લાક્ષાર સર્જિતાની। તો એની અંદર સૌથી પહેલાં આપણે બીજી લીટી છે એનું આપણે ભાષાંતર પછી જોઈશું, પહેલાં આપણે એના પછી ત્રીજી લીટીનું જોઈએ કે સુગંધી કાલા ગુરુધુપિતાની, એટલે એનો મતલબ શું થાય છે કે સુગંધિકા, સુગંધિકા એટલે કે એકદમ સુગંધીદાર। અહીંયા નીચે આપેલું છે કે સુગંધીદાર કાલા શબ્દાર્થમાં છે ને કાલા એટલે કે કાળા, અને ગુરુધુપિતાની એટલે કે અગરુના ધૂપવાળા, સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા, બરાબર? ત્યાર પછી હવે બીજી લીટીનું તો કે લાક્ષાર સર્જિતાની એટલે કે લાખના રસથી રંગાયેલા, લાખના રસથી રંગાયેલા, તનુની, તનુની એટલે કે પાતળા વસ્ત્રો, અને છેલ્લે હવે કે ધતે જનહ એટલે કે ધારણ કરે છે, બરાબર? આખે આખા શ્લોકનું આપણે ફરીથી ભાષાંતર જોઈએ તો કે શું કહેવા માગે છે તો સૌથી પહેલાં અહીંયાથી આપણે શરૂઆત કરી કે કામમદા લસાંગા એટલે કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો, ગુરુણી વાસાસી એટલે કે જાડા વસ્ત્રો અથવા તો ભારે વસ્ત્રો, વિહાય તૂર્ણમ એટલે કે જલ્દી ત્યજીને, ત્યાર પછી હવે ચોથી લીટી કે સુગંધી કાલા ગુરુધૂપિતાની એટલે કે સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા, પછી લાક્ષર સર્જિતાની એટલે કે લાખના રસથી રંગાયેલા, તનુની એટલે પાતળા વસ્ત્રો, અને ધતે જનહ એટલે કે ધારણ કરે છે। તો અહીંયા આપણા ચોથા શ્લોકનું ભાષાંતર છે એ પૂર્ણ થાય છે। ત્યાર પછી આપણે હવે જોઈએ, ત્યાર પછી પાંચમો શ્લોક છે એનું ભાષાંતર આપણે જોઈએ તો કે પાંચમા શ્લોકની અંદર શું કહેવા માગે છે તો કે કિમ કિસુંકે
सुख मुक्षु मुच्छ विभिन्न भिन्नम किम कर्णिकार कुसुमेन इतम मनोजे यत्कोकिल पुनरय मधुरेव चोभि युनाम मनः सुवदाना निहितम निहन्ति। बराबर, आपणे आखे आखा श्लोकनुं ભાષાંતર છે ઈ ફરીથી જોઈએ। તો સૌથી પહેલા શ્લોકનું ભાષાંતર છે, આપણે ક્યાંથી ચાલુ કરીશું તો કે અહીંયાથી। સુખ મુખ છ વિભિન્ન, એટલે કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા, પોપટની ચાંચ જેવી કાંતિવાળા કી સુંકે, એટલે શું થશે, કેસુડો, જે કેસુડાનું ફૂલ હોય એની અંદર કેસુડાના ફૂલ આવે। કી સુંકે એટલે કે કેસુડાથી અથવા તો કેસુડો। કિમ ભિન્નમ, કિમ ભિન્નમ એટલે શું ભેદાયું નથી। ત્યાર પછી હવે બીજી લીટીમાં તો કે કર્ણિકાર કુસુમેન, અને આ બીજો છેલ્લો શબ્દ છે, એ બે સાથે લઈ લઈશું, મનો જે, એટલે એનો મતલબ શું થાય છે કે કર્ણના સુંદર ફૂલો વડે। પાછું કિમ ઇતમ, એ બે ભેગું લેશું, કિમ ઇતમ એટલે કે શું હણાયું નથી। અહીંયા સુધીનું આપણે બે લીટીનું ભાષાંતર છે એ જોયું। ત્યાર પછી હવે ત્રીજી અને ચોથી લીટી, તો ત્રીજી લીટીમાં યત કોકિલમ છે એના શબ્દાર્થ છૂટા પાડશે, અયમ અને કોકિલમ। તો અયમ અને કોકિલમ એનો મતલબ શું થાય છે, પુનરય, એટલે આપણે અહીંયાથી શરૂઆત કરીશું, પુનરય એટલે વળી, અને અયમ કોકિલમ એટલે આ કોયલ, મધુરેવ ચોભી એટલે કે મધુર ટહુકાઓથી, કોયલ છે એના મધુર ટહુકાઓથી શું કરે છે, તો કે યુના, યુના એટલે કે જુવાનિયાઓ એવું મેં અહીંયા લખેલું છે, અથવા તો યુવાન પુરુષો, અને મનમ એટલે કે મનને અથવા તો મન, પછી સુવદનાના હિતમ એટલે અહીંયા મેં એવો શબ્દાર્થ આપેલો છે કે સુંદરીઓના, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે સુંદર મુખવાળી સ્ત્રીઓમાં રહેલા, મનઃ નિહંતી એટલે કે મનને હણે છે। બરાબર, આખે આખા શ્લોકનું આપણે ફરીથી ભાષાંતર જોઈએ શું કહેવા માગે છે। સૌથી પહેલાં ચાલુ ક્યાંથી કરીશું, તો કે સુક મુખ છ વિભિન્ન એટલે કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા, કાંતિવાળા, અને કી સુંકે એટલે કેસુડાથી અથવા તો કેસુડાના ફૂલથી, કિમ ભિન્નમ એટલે કે શું ભેદાયું નથી। બરાબર, સુક મુખ છ વિભિન્નમ એટલે કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા, કિસુંકે એટલે કેસુડાથી, અને કિમ ભિન્નમ એનો મતલબ છે શું ભેદાયું નથી। આ પહેલી લીટીનું ભાષાંતર છે એ આપણે જોયું। ત્યાર પછી હવે બીજીમાં શું કહેવા માગે છે કે કર્ણિકાર કુસુમેન એટલે કે કરેણના સુંદર ફૂલો, અને મનો છે એ બે સાથે લેવાના, આ બે શબ્દાર્થ છે, બરાબર, એ બંને શબ્દાર્થ છે એ સાથે લઈ, એટલે એનો મતલબ શું થાય છે કે કરેણના સુંદર ફૂલો વડે। પાછું આ બે ભેગું લેવાનું, કિમ ઇતમ એટલે કે શું હણાયું નથી, કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી। બીજી લીટીનું પણ ભાષાંતર જોવાઈ ગયું। ત્યાર પછી ત્રીજીમાં તો કે અહીંયાથી ચાલુ કરીશું, પુનરયમ એટલે એનો મતલબ શું થશે, વળી, યત કોકિહ એટલે અયમ અને વત્તા કોકિલમ એની સંધિ છૂટી પાડી એટલે કે આ કોયલ, મધુરેવ ચોભી એટલે કે મધુર ટહુકાઓથી, વળી આ કોયલ મધુર ટહુકાઓથી શું કરે છે, કોયલ એના મધુર ટહુકાઓથી, તો કે યુનામ એટલે કે યુવાનો અથવા તો જુવાનિયાઓ, સુવદનાના હિતમ એટલે કે સુંદરીઓના અથવા તો સુંદર મુખવાળી સ્ત્રીઓના, મન નિહંતી એટલે કે સુંદર સ્ત્રીઓના મનને શું કરે છે, હણે છે, કોણ હણે છે, કોયલ। બરાબર, ફરીથી આપણે આખે આખા શ્લોકનું છે એ ભાષાંતર જોઈએ કે શું કહે છે, તો કે સુખ મુખ છે વિભિની એટલે કે પોપટની
ચાંચ જેવી ક્રાંતિવાળા કિસુંકે એટલે કે સુળાથી કિમ ભિન્નમ એટલે શું ભેદાયું નથી. પછી કરણીકાર કુસુમે ન મનોજે એટલે કે કરેણના સુંદર ફૂલો વડે કિમ ઇતમ એટલે શું હણાયું નથી. પુનરયમ એટલે વળી, અયમ કોકિલમ એટલે કે આ કોયલ, પછી મધુર રેવ ચોભી એટલે કે મધુર ટહુકાઓથી, યુનામ એટલે કે જુવાનીઓ અથવા તો યુવાનો, સુવદનાના હિતમ એટલે કે સુંદરીઓના અથવા તો સુંદર મુખવાળી સ્ત્રીઓના, મન નિહંતી એટલે કે મનને હણે છે. અહીંયા આપણા ચોથો અને પાંચમો શ્લોક છે એ આ વિડીયોની અંદર પૂર્ણ થાય છે, એટલે આપણું છઠ્ઠું ચેપ્ટર છે અહીંયા પૂરું. હવે આના પછીના વિડીયોની અંદર એટલે કે આવતીકાલે આપણે સાતમું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશું.